પાલિતાણા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારના ભાગના ગામડાઓમાં બાગાયતી ખેતી થાય છે ખાસ કરીને આ વિસ્તારમાં આંબા અને લીંબુના બગીચાઓ આવેલા છે ખેડૂતો તેમનો જીવન નિર્વાહ બાગાયત ખેતી પર જ કરે છે ત્યારે આ વર્ષે આ વિસ્તારના ગામડાઓમાં લીંબુની ખેતીમાં ગત વર્ષની સરખામણીએ અડધો અડધ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે એક બાજુ થોડા દિવસો પહેલા પડેલા માવછાના કારણે લીંબુના પાકમાં મોટા પાયે નુકસાન થયું જ્યારે બીજી બાજુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુના ભાવ પચાસ ટકા ઓછા આવી રહ્યા છે લોકડાઉનના કારણે છેલ્લા પિસ્તાલીસ દિવસ કરતા વધુ સમયથી લોકડાઉન હોય ત્યારે શરૂઆતના દિવસોમાં માર્કેટિંગ યાર્ડ પણ બંધ હતા જેને લઈને મોટા પાયે લીંબુ ખેતરમાં જ બગડી ગયા તો હવે જ્યારે યાર્ડમાં હરાજી શરૂ થઈ છે ત્યારે પૂરા ભાવ નથી મળતા ગત વર્ષે સાઠ થી પાસઠ રૂપિયા જેવો પ્રતિ કિલો ભાવ આવતો હતો પરંતુ આ વર્ષે લીંબુમાં વીસ થી પચીસ રૂપિયા જ ભાવ આવી રહ્યો છે આ ભાવમાં ખેડૂતોને તેમનો ખર્ચ કાઢવો પણ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે આમ ખેડૂતોને આ વર્ષે લીંબુની ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જગતનો તાત હવે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યો છે અને સરકારના વીક આયોજનના હિસાબે હેડમાં કોઈ ટાઈમિંગ ન હોય ને હેડમાં કાંઈ ઊંચી ખરીદી નથી થતી કોઈ વેપારી નથી આવતા એના હિસાબે આ મુશ્કેલી ખેડૂતોને વેઠવી પડે છે હાલ થી ત્રીસ રૂપિયા જ ખાલી ફક્ત ભાવ છે ગયા વર્ષ કરતાં આમ તો અંદાજે પચાસ થી ઉપર નુકસાની છે જે ખેડૂત ચાર લાખ રૂપિયા કમાતો તો એ ખેડૂત બે લાખ રૂપિયા કમાય અને પોતાનું પેટ ભરવા માટે મજબૂર છે સરકાર પણ આ એ જ અપેક્ષા છે કે તમે આ આટલા આટલા ઉદ્યોગપતિઓને સાસઠ હજાર કરોડનું લોન માફ કરો છો તો આ ખેડૂતને ટેકાના ભાવ આપી અને લીંબુની કાંકીયાને જે વેતન અને મજૂરી ઉજી રહે એવી રીતની જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતની દુઆ અને દવા બે મળશે સારા પ્રમાણમાં અમને વેતન મળતું હતું પણ આ વર્ષે લોકડાઉન અને અન્ય કારણોસર અને પૂરા બીજા પ્રમાણમાં છે કે ભાવ નથી તેથી અમને કંઈ પૂરતું વેતન નથી મળતું તેથી એમની સરકારને તેથી એમની સરકારને અપીલ કરી છે એવી કે અમને કશું વેતન મળી રહે તે માટે એમની સરકારને આવેદન કરી છે